બિલકુલ રુઝાનજી, આ યુવકનો શું વાંક? શું એને પ્રેમ લગ્ન કર્યા હતા એ એ વાંક છે કે શું વાંક કે જેને લઈને એને મોતને ભેટવું પડ્યું? બે મહિનાનું બાળક એની માના પેટમાં છે ને, આ જે કરુણ અંજામ આવ્યો એના વિશે. આનો કસો વાંક નતો. આમ જોવા જાય તો ઇન્ટરકાસ્ટ મેરેજ તો લોકો વેલકમ કરે છે, થતા જ હોય છે. એટલે અનફોર્ચ્યુનેટલી આઈ થિંક એક એક શું કહેવાય, એક પોદો શું કહેવાય, પેલું મોહર બની ગયો છે. એટલે મોહર નહીં, પેલું કાયદો બની ગયો, પેદો બની ગયો અનફોર્ચ્યુનેટલી એક સિચ્યુએશનનો. અને એમાં એવું થયું છે કે તમે જેટલું મેં વાંચ્યું છે, મેં ખબર પડી કે બધું, એટલે આમ પેલા લોકોએ એના મા બાપ વાળાએ કહી બી દીધું કે હા અમે મોકલશું મહિના પછી, વિચારી આ તે ભલે ભર્યું. પછી એ છોકરો બહાર ઉભો હતો, બેઠો હતો. હવે ત્યાં એ લોકો એના પેલા જે ફાધર હતા એમને પેલા છોકરાને કઈક થોડું બૂમબી પાડી, ગાળા ગાળી બી કરી, અને પછી એમાં શું ઘર્ષણ થયું ખબર નથી. પણ એના પછી તરત પેલા ફાધરે બૂમ પાડી, અને એનો આઈ થિંક એવું કહેવામાં આવે છે કે આજે છોકરી છે એના ભાઈએ જ આ કર્યું છે, પેલા પેલાનું કતલ કે જે કહેવાય, એને માર્યો છે કે જે કહેવાય. એટલે અનફોર્ચ્યુનેટલી આજે આખો સીન છે ને, આખો સિચ્યુએશન છે, આપણને, મને તો થોડા ફોટોઝ બી આયા છે, એટલે આપણું આમ બહુ આમ અંદર લાગે કે આવું માનવતા આટલી ક્રૂર થઈ જાય છે. પણ હવે એની બીજી સાઈડ કહું, એવું બી થયું છે, આઈ થિંક એમને કીધું બી કે છોકરાઓ, એ છોકરા જેને કર્યું છે તો બીજા લોકો એની જ્ઞાતિના લોકો એને પ્રોત્સાહન આપે છે કે બહુ જ સારું કર્યું, આપણે એને 10,000 રૂપિયા ઇનામ આપશું, એને આપણું આપણા સમાજનું નામ રોશન કર્યું છે, આપણે બધા એને હેલ્પ કરવાની છે. એટલે આ આપણને શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ કે કોઈકનું અહીં તો મર્ડર થાય છે. પેલી બિચારી બેનને વિધવા થઈ ગઈ, એનું નાનું જે બાળક આવ્યું નથી, ખબર નહીં હવે એનું શું થશે. એટલે આપણને એ પોઈન્ટ ઓફ વ્યૂથી શરમ આવી જોઈએ. પણ હવે હું એક બીજી વાત કરી રહ્યો છું, બીજી એટલા માટે વાત કરવા માંગુ છું કે આપણે એવું લેટ અસ લુક એટ ઇટ ઇન અનધર વે ઓલસો. જે આપણે રિઝર્વેશન વાત યુઝ કરીએ છીએ, આટલા માટે કહીશ કારણ કે ખાસ કામની વાત છે. કારણ કે ક્યારના આપણે તમે એવું વિચારી છે કે એકદમ કેમ આવું થાય છે, કેમ આટલું ડિમાર્કેશન છે, કેમ લોકો ઇન્સાનિયત ભૂલે છે. હવે એક રીઝન આપું છું, એટલે એ રીઝન એ નથી, જસ્ટિફાઈ નથી કરતી, પણ હું એક રીઝન આપું છું. એક્ઝામ્પલ છે મારા કોલેજનો, કોલેજનો એવું એક્ઝામ્પલ છે કે મારી ક્લાસમાં એક છોકરી હતી, એક છોકરો હતો. છોકરી હોશિયાર હતી અને છોકરો આ એનો હતો, શું કહેવાય, દલિત સમાજનો હતો, પણ એસસી એસટી સમજો ને. તો એને એને એમબીએ માં એબ્યુડેશન મળ્યું ને, જે છોકરી હોશિયાર હતી, જનરલની હતી, એને ના મળ્યું. એટલે મેં પૂછ્યું કે બેન તું બહુ હોશિયાર છે, તું રહી ગઈ, પેલા ને કીધું મળી ગયું? તો કહું ભાઈ એસસી એસટી નું એનું આવી ગયું. હવે તમે સમજો, એ છોકરીના મનમાં બીજું કઈ નઈ, કઈ કઈ છરી ચક્કર લઈને ઉભી નથી રહી જવાની, એ બી કહી દો. પણ એ છોકરીના મનમાં કેટલું એ થયું કે ભાઈ મારી જોડે અન્યાય થયો. એને અગર માની લો કાલ ઉડીને છોકરી આઈએએસ આઈપીએસ ઓફિસર બને, યા કઈક બી સારા હોદ્દા પર ગવર્મેન્ટ હોય કે ક્યાં બી હોય, તો એના મનમાં તે જિંદગીભર રહેવાનું છે. બિલકુલ બિલકુલ. એટલે હું એટલે કહેવા માંગુ છું કે હવે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આપણી ગવર્મેન્ટ, આપણું કોન્સ્ટિટ્યુશન, જે બી એમને કરવું હોય કરો. પણ આપણે કારણ કે હવે ઇનફ બધાને ચાન્સીસ મળી ગયા છે, જે રિઝર્વેશન નતું કે જિંદગીભર માટે રિઝર્વેશન રહેવાનું નતું, ને આપણે ચાન્સીસ આપવા ના નથી કરતા. પણ તમે જે આપણે પહેલા બી હંમેશા વાત કર્યું છે કે લેટ અસ બી નોટ પુટ ઇટ ઇન ધ નેમ ઓફ રિઝર્વેશન, લેટ અસ પુટ ઇટ ઇન ધ નેમ કે ઇકોનોમિકલી બેકવર્ડ ના લઈએ. હેલો હેલો હેલો, હા સ્વાગત છે આપનું વીઆર લાઈવ માં. કોણ બોલો છો? ચંદ્રકાંતભાઈ સાસોદિયા બોલું છું સાહેબ. યસ ચંદ્રકાંતભાઈ, ક્યાંથી બોલો છો? અમદાવાદથી. શું કેવું છે? સર, અત્યારે તમે જે મુદ્દા ઉપર ચર્ચા કરી રહ્યા છો, બરાબર, એમાં એક પ્રકાશ પાડવા પાડું છું કે હું, અમે વચ્ચે બોટાદની એક દીકરીની હત્યા કરવામાં આવી હતી, જે અન્ય જ્ઞાતિના વ્યક્તિ સાથે સંબંધોમાં હતા એવું કહીને, બરાબર. તો એક બાજુ દીકરીની હત્યા થાય છે, આજે એક દીકરાની હત્યા થાય છે, બરાબર છે. તો અમે જે સમાજમાંથી આવીએ છીએ, એ સમાજનું તો હંમેશા શોષણ અમુક વર્ગો દ્વારા હંમેશા કરવામાં આવ્યું છે, અને સરકાર તો આ બાબતમાં કોઈ પણ પ્રકારના પગલા, સમરસતાની ફક્ત વાતો કરે છે, એ બાબતે કોઈ નક્કર કામગીરી કરતા નથી. આજે જો પોલીસ વ્યક્તિ, પોલીસના કર્મચારીઓની હાજરીમાં પણ જો હત્યા થઈ જતી હોય, તો આ બાબતે શરમ હવે એક સામાન્ય માણસોએ તો ન જ કરવી જોઈએ, સરકારે પહેલી શરમથી ડૂબી મરવું જોઈએ. કે જો પોતાની પોલીસ પોતાની છે, છતાં પણ જો મરી જતા હોય, માણસોને મારી નાખવામાં આવતા હોય, તો આ તો બહુ ગંભીર પ્રશ્ન છે. આવનારા દિવસોમાં આ સમાજના લોકોએ કઈ રીતે જીવવું એ જ ખબર નહીં પડે. બિલકુલ, ચલો. યસ 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 સાહેબ, ને એવી યાદ અપાઈ દઉં કે થોડા ટાઈમ પહેલા જ એક પોલીસ કર્મી ને બી એનો એનો વરઘોડો થતો હતો, તેને ઉતારી લીધો તો ઘોડા પરથી. હા, એટલે એટલે સાહેબ તમને કહી દઉં કે અત્યારે પોલીસ બોલો, ગવર્નમેન્ટ બોલો, બધી આ પોઈન્ટ પર લાચાર થઈ જાય છે. હા, બધી આ પોઈન્ટ પર લાચાર થઈ જાય છે. ના, બીજો કહી દઉં કે એક બીજા પોલીસ વાળાના કર્મીનો જરા હોય તો લગ્ન હતું, તો આખી મોટી જેમ ફોજ જેટલી પોલીસ ઉભી રહી ત્યારે એના લગ્ન થયા વરઘોડા પર. એટલે અનફોર્ચ્યુનેટલી જયારે સમાજનો ઇસ્યુ આવે છે, લોકો બધું જ ભૂલી જાય છે. અને મેં ના અત્યારે એક્ઝામ્પલ આપ્યો કે પેલો 10,000 ઇનામ આપી રહ્યો છે કે વાહ વાહ સારું કર્યું.